સદગુરુદેવે અમૃતવાણીમાં અદ્ભુત જ્ઞાન પીરસ્યું છે. અરે અરે વાહ વાહ. સાચા સદગોર જેને ના ભેટ્યા એ કેમ અમર થાય, આપને તો ભેટ્યા. અને તપ તીરથ વ્રત એ બધું આપ અહીંયા કરી રહ્યા છો. આપણા સદગુરુદેવે તિથિઓ દ્વારા આપણને ઉપદેશ કર્યો હોય, અરે અરે અરે, વાર દ્વારા ઉપદેશ કર્યો છે, મહિના દ્વારા ઉપદેશ કર્યો છે, અદ્ભુત જ્ઞાન ગુરુદેવના સદગુરુદેવના શાસ્ત્રોમાં તિથિનું જ્ઞાન છે. પહેલી તિથિ કઈ આવે બેટા? પહેલી તિથિ કઈ આવે? એકમ. એને આપણે શું કહીએ બેસ્તાવરને? પડવો. પડવે પિંડ છે કાચો, હરિ ગુરુ અને સંતની સંગે આત્મ લાભને ઈચ્છો. પછી બીજે બીજે બીજી વાતો સૌ મનથી મેલો, ચિત્તમાં ચેતી ચાલો, અવસર છે આ છેલ્લો. વાહ વાહ. પછી ત્રીજી ત્રીજે ત્રણ ગુણની આવી છે આંટી, આગળ છે મહાઅગ્રી માયાની ઘાંટી. પછી કેતા હો તિથિ ચોથી, ચોથે ચાર દિવસનો દુનિયા નો છે ચટકો, તે સુખને સત્ય માનીને કા ભવમાં ભટકો. પાંચમે પંચ વિશેનું પરિબળ છે મોટું, શુદ્ધ વિચારે વર્તો ખેલો માં કોઈ ખોટું. છઠે સઠ સમજ્યો નહીં કાંઈ, આઠ પહોર એમ જીલે માયા જળમાહી. સાતમે નુરત સુરત, સાતમે નુરત સુરત સાપ શું ખેલો, મન ઇન્દ્રિયની માયા સૌ મનથી મેલો. અરે અરે. આઠમે આઠમે અખંડ વરવરીએ, કદી એ ખંડિત ન થાય. આઠમે અખંડ વરવરીએ, ફરીએ નહીં ફેરા, ધ્યાન હરિનું ધરીએ તો ટળે તાપ અનેરા. નવમે નવમે નથી હરી અળગા, જુઓ ગુરુગમ જળસે. જુઓ પરમાત્મા ક્યાં છે? આપણા હૃદયમાં જ છે. અનેક શાસ્ત્રો અનેક સંતો બધા એક જ વાત કરી છે. કબીર સાહેબે શું કીધું હોય? મેં જાણું હરિ દૂર હૈ, હરિ હૈ હૃદયમાં. આદિ તાતી કપટકી તાસું દિશત નહીં. વાહ વાહ. પછી પ્રીતમદાસે શું કીધું હે? દદ્દા દેહ દેવલમાં દેવ, આ દેહરૂપી જે દેવલ છે એમાં જ દેવ બિરાજે હોય. અરે અરે. દદ્દા દેહ દેવલમાં દેવ, સેવક થઈને કરને સેવ, પ્રેમ ચંદન ને પુષ્પહાર, જ્ઞાન નો દીવો ઘટમાં અજવાળ. તો ટળે અંતરનો અમેવ કે દદ્દા દેહ દેવલમાં દેવ. અરે. પછી નરસિંહ મહેતાએ શું કીધું હે? જ્યાં લગી આત્મ તત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. અરે. મીરાબાઈ શું કીધું હે? એ સંતો ભાઈ ખોજુ રે, કરી લો આ દિલ્લાની માય, માયલાની વાતું, જેને લાગ્યા શબ્દો ના બાણ ઘાયલ થઈને ગુણગાતો. મીરાબાઈ કીધું હે? દરેક સંતોએ, દરેક ભક્તોએ, દરેક શાસ્ત્રોએ એક જ વાત કરી હતી. તો આપણા સદગુરુદેવે શું કીધું હે? રંગ રંગાવો દિલમાં, કાહે ફિરો વનવાસ, ઘટમાં તીરથ શોધીએ તો પિયુજી તેરી પાસ. આ ઘટમાં જ છે પરમાત્મા. અનેક શાસ્ત્રોનો એક જ ઉદ્દેશ છે. વાહ વાહ. પછી બીજા કયા કવિએ કીધું હે?
हरे तारा घट मा गोविंद बोले बाहर एने सिद्ध कोरे रे बाहर एने सिद्ध कोरे जीवलडा बद्दाय नी एक ज वात आवी के नी अनेक संतो भक्तो तो नव में नथी हरि अलगा अपने कई तिथि आवी थी दसमो नव में नथी हरि अलगा जुओ गुरुगम जड़से अंतर मां अनुभवी नी आंखो उगड़से दस में दिशा पर हरिये विगम बाटे माटे गगन मंडल घर करिए अरे पची एकादशे आवो अमृत रस पीवा जड़ तिमीर ताना टली जाए ने प्रगटे बहु दीवा एकादशे आवो अमृत रस पीवा तमें बताया हो अमृत रस आपी रहा हूं जड़ तिमीर तिमीर एटले अंधारू दूर थई जाए प्रगटे बहु दीवा दीप प्रगटाव जो ज्ञान ना दूर कर जो अंधकार समता करुणा स्नेह थी भर जो दिल ना भंडार अरे पछे कई तिथि आवी द्रादसे अंगुल दरसे परसे कोई पूरा अणी अगन पर खेले साचा संत ने सूरा अरे पछे तेरसे लागी तेसू ताली भला भला मुनिवर रहया त्या भावे भाली चौदसे एक चराचर भरियो एम वसे हरी सौमा पछे पूनमे परमात्मा पूरण पेखो एम वसे हरी सौमा हस्ता मल्लक देखो पंदर तिथि पूरी थई सीखे सुने जे गाय कहे सदगुरु तेना पिंड मा प्रभु प्रगट थाय अरे वाह 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 આપણા સદગુરુદેવે પંદર તિથિનો બોધ દીધો હોય એક એક તિથિનો એવો ને એવો ઉપદેશ વારનો દીધો હોય પહેલો વાર કયો આવે સોમ કહે તમે સમજીને ચાલો કોલ કરી આવ્યા તે તમે પાળો ભજવા આવ્યા સારંગ પ્રાણ જો ભૂલશો તો થશે હાણ આ ભવનો ફેરો પડશે ઠાલો સોમ કહે તમે સમજીને ચાલો અરે અરે આપણે કોલ કરી આવ્યા કોલ કયો કરી આવ્યા અહીં આપણે માતાના ગર્ભમાં હતા નવ માસ તઈ પરમાત્માને આપણે કોલ દીધો હતો પૂજ્ય બાપુએ ગઈકાલે કીધું હતું માતાનો ગર્ભ ઈ નર્ક છે ન અર્ક અર્ક એટલે સૂર્ય સૂર્યનું તેજ જ્યાં પહોંચતું નથી એ નર્ક છે માતાના ગર્ભમાં નવ માસ બાળક માતાના ગર્ભમાં રહે છે 280 દિવસ એ સમય દરમિયાન બાળકને બહુ જ કષ્ટી છે જન્મ અને મરણનું આ જીવાત્માને મોટામાં મોટું દુઃખ છે અરે જન્મું ને મરવું જન્મું ને મરવું શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે બાળક જ્યારે જન્મે છે ત્યારે એની માને જે પ્રસવની પીડા થાય છે એ મા જ જાણી શકે જન્મ દેનારી જનેતાને જ ખબર હોય કે બાળકના જન્મ દેતી વખતે પ્રસવની કેટલી પીડા થાય છે જેટલી પીડા એની માને થાય છે એના કરતાં 100 ગણી પીડા પેલા બાળકને થાય છે જન્મ અને મરણનું આ જીવાત અને મરણ સમયે પણ આ દેહને કેટલી પીડા થાય છે ઈ પણ ભાગવતમાં લખેલું છે આપણને એક વીછી ડંખ મારે તો કેટલી પીડા થાય રી એવા 1000 વીછી એક સાથે આ શરીરને ડંખ મારે
અને જેટલી પીડા થાય એટલી પીડા આ દેહમાંથી પ્રાણ નીકળતા થાય છે. અરે અરે, સંસારીઓને જન્મ મરણનું મોટામાં મોટું આ જીવાત્માને દુઃખ છે. એક વખત કબીર સાહેબ બજારમાં ગયા. અરે અરે અરે, એક બેન ઘંટી ચલાવતી હતી. આ મોટી માવુએ ઘંટીઓ જોયું હશે, તમે નરકલાએ ઘંટીઓ નહીં જોયું હોય. પેલા હાથેથી લોટ દળતા, હાથે દળેલા લોટના ઘૂણો બધાય વિસરાઈ ગયા. અરે, પ્રભાતના પ્રભાતિયા બધું વિસરાઈ ગયું. અરે અરે, એક બેન ઘંટી ચલાવતી હતી, દાણા ઓરતી હતી, દાણા પીસાઈ લોટ થઈને થાળામાં પડતા હતા. કબીર સાહેબ રડવા લાગ્યા. અરે, એને એક સાખી બનાવી. એ ચલતી ચક્કી દેખ કબીરા રોય, દો પાટન કે બીચ મેં સાબૂત બચા ન કોઈ. એમનો શિષ્ય કમાલ પૂછે છે, ગુરુદેવ આનું રહસ્ય શું છે? તો કે જો આ બેન ઘંટી ચલાવે છે, ઘંટીના બે પડ છે, ઈ બે પડ વચ્ચે જે દાણા જાય છે એ પીસાઈને લોડ થઈ જાય છે, કોઈ દાણો બચતો નથી. અરે, ત્યારે આ સંસારીઓને જન્મ ને મરણના બે પડ છે, આ જન્મ મરણના બે પળ વચ્ચે સંસારના લોકો પીસાયા જ કરે છે. જન્મું ને મરવું, જન્મું ને મરવું, જન્મ આ જન્મ મરણના ચક્કરમાંથી કોઈ બચી શકતું નથી. કમાલ એનો શિષ્ય હોશિયાર, એને ઘંટીનું એક પળ ઊંચું કર્યું, વચ્ચે ખીલડો હતો, એ ખીરડાની નજીકમાં જે દાણા હતા એ આખા હતા. વાહ વાહ, એ પીસાઈને લોટ નતા થયા. એને એક સાંખી બનાવી. ચલતી ચક્કી દેખ કમાલને કિયા મુસ્કરાઈ, હસીને કહે છે, જો ખીલે કો પકડા રહા ઉસે કાળ માર સકે ન કોઈ. ખીલાને આધારે જે દાણા રહે છે એ બચી જાય છે. એમ જેને ધર્મરૂપી ખીલડો પકડ્યો છે, વાહ વાહ, જેને સદગુરુના વચને જે ચાલે છે, ગુરુનો આધાર લઈને જે ચાલે છે, ગુરુના વચને જે સંતોના વચને ચાલે છે, એને ઈ જન્મ મરણના ચક્કરમાંથી બચી જાય છે. અરે અરે, મૃત્યુ એને આવે છે. આવા સંત મહાપુરુષોએ મૃત્યુ ઉપર વિજય મેળવ્યો હોય છે. મૃત્યુને જાણી લે છે, જોઈ લે છે. સંસારી જીવોના મૃત્યુમાં આપણે છણ હોય, છણ એમાં વાળ ફસાયેલો હોય માથાનો, એને ખેંચતા કેટલી તકલીફ પડે. પણ માખણ હોય એમાં વાળ હોય ને એને ખેંચવામાં કાંઈ તકલીફ પડે નહીં. એમ સંત મહાપુરુષોનો જીવાત્મા માખણમાંથી જેમ વાળ ખેંચી લઈએ, એમ જીવાત્મા આ શરીરનો ત્યાગ કરી પરમાત્મા તત્વમાં વિલીન થઈ જાય. અરે અરે, અને સંસારીઓને છાણમાંથી વાળ ખેંચવા જેવો દુઃખ થાય. મૃત્યુ ઉપર વિજય કેને મેળવ્યો? તો ભીષ્મ પિતાએ, ધ્રુવજીએ, મુરાર સાહેબે. ભીષ્મ પિતાએ 6 મહિના સુધી મૃત્યુને ધકેલી દીધું હતું. વાહ વાહ, મહાભારતમાં વર્ણન આવે છે, ભીષ્મ પિતા એટલે મહાન યોદ્ધો, અને ભીષ્મ પિતા એટલે જ્ઞાની, જ્ઞાનના ભંડાર. ભીષ્મ પિતા જેવો મહાભારતના ઇતિહાસમાં કોઈ જ્ઞાની થયો નથી. વાહ વાહ, વેદોનો જ્ઞાતા. ઈ ભીષ્મ પિતાને જ્યારે અર્જુને બાણ માર્યા કુરુક્ષેત્રના મેદાનમાં, તો એ બાણની સસ્યા ઉપર ભીષ્મ પિતા સૂતા હતા.
અને મૃત્યુદેવ લેવા આવ્યા એને. ચાલો હવે ભીષ્મ પિતા કહે છે, તું કેને પૂછીને અહીંયા આવ્યો છે? જતો રે, મારે નથી આવવું. ગેટ આઉટ. ભીષ્મ પિતા અંગ્રેજી જાણતા હો. એ ગુરુ મારા ભીષ્મ રે, પિતાને માતે મો છ છ રે મહિના પાછટે રે, એવા મોરાર સાહેબે ઠેલ્યા મહિના બા પોતને રે પાછ વાળ્યા રે. વાહ વાહ. 12 મહિના મોરાર સાહેબે મૃત્યુને ચેલ્યું હતું, ભીષ્મ પિતાએ 6 મહિના મૃત્યુદેવને પાછો કાઢ્યો. જતો રે અહીંથી, મને પૂછ્યા વગર તું લેવા કેમ આવ્યો? હું બોલાવું તો અહીંયા આવજે. મૃત્યુદેવે ભીષ્મ પિતા આગળ શીશ ઝુકાયું છે, એના ચરણોમાં વંદન કર્યા છે અને પાછા જતો રહ્યો મૃત્યુદેવ. 6 મહિના પછી ઉત્તરાયણ પછી ભગવાનના દર્શન કરતા કરતા કૃષ્ણ ભગવાન, દ્રૌપદી અને 5 પાંડવો આવે છે ભીષ્મ પિતાની બાળની શસ્યા ઉપર. બસ મૃત્યુની છેલ્લી ઘડીઓ વણાઈ રહી છે. ભીષ્મ પિતા કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછે છે, પ્રભુ મને એક પ્રશ્ન થાય છે. અરે બધા નવાઈ પામ્યા કે ભીષ્મ પિતા તો બધાએ પ્રશ્નોના જવાબ દે, ભીષ્મ પિતા જેવો જ્ઞાની મહાપુરુષને વળી શું પ્રશ્ન હશે? વાહ વાહ. ભીષ્મ પિતા કહે છે, પ્રભુ મેં આ જન્મમાં કોઈ પાપ નથી કર્યું. અરે પ્રભુ, આ જન્મમાં નહીં પણ ગયા 6 જન્મ મને યાદે, 6 જન્મ સુધી મેં તનથીએ પાપ નથી કર્યું અને મનથીએ પાપ નથી કર્યું. તનથી પાપ તો ઘણાય ન કરે પણ મનથી પાપ થઈ જાય. મન જો ખરાબ વિચાર કરે ને તો એ મનના પાપ છે. અરે ભીષ્મ પિતા કહે છે, મારું મન ગંગાજળ જેવું શુદ્ધ ને પવિત્ર છે. મને 6 જન્મ યાદ છે, 6 જન્મ સુધી મેં પાપ નથી કર્યું. કૃષ્ણ ભગવાન કહે છે, દાદા તમે સાચું બોલ્યા, તમે પાપ નથી કર્યું એ હું જાણું છું. કોણ પાપ કરે છે ને કોણ પાપ નથી કરતું એ મારા ચોપડામાં બધું લખાય છે. તમે નથી પાપ કર્યું એનો હું સાક્ષી છું. તો ભીષ્મ પિતા કહે છે, તો હું આ કયા પાપનું ફળ ભોગવી રહ્યો છું? આ બાણની સસ્યા ઉપર 6 મહિના સુધી મને સૂવું પડ્યું, બહુ જ પીડા થઈ. પાપ નથી કર્યું તો હું આ પીડા, આ કયા કર્મનું ફળ ભોગવી રહ્યો છું? કેટલીક બીમારીઓ આપણી કર્મ વેગે આવે, ગયા જન્મના દૂષિત કર્મને લીધે આ શરીર બીમાર થાય. કેટલીક બીમારીઓ આપણે હાથે કરીને વેઠી લેતા આવીએ છીએ, ખાવા પીવાની અસ્તવ્યસ્તતા, જીવન ધોરણની અસ્તવ્યસ્તતા, નિયમિતતા ન હોય, અનિયમિતતા, ગમે તેવા પદાર્થો ખાઈએ તો હાથે કરીને કેટલીક બીમારીઓ આવે. વાહ વાહ. ભીષ્મ પિતા કહે છે, મેં કોઈ પાપ નથી કર્યું છતાંય આ કયા પાપનું ફળ હું ભોગવી રહ્યો છું? કૃષ્ણ ભગવાન કહે છે, દાદા તમે પાપ નથી કર્યું પણ પાપને જોયું છે. વાહ વાહ, ખરી વાત. ઈ પાપ જોવાનું તમે ફળ ભોગવી રહ્યા છો, પાપનું ફળ. દાદા કહે છે કે પ્રભુ મેં કયું પાપ જોયું છે મને યાદ નથી. દાદા હું બધું એ યાદ રાખું છું, તમને યાદ નથી મને યાદ છે. ધર્મ સભાની અંદર દ્રોણાચાર્ય જેવા મહાન જ્ઞાની ગુરુ, કૃપાચાર્ય,
પાંડવો વિદ્વાન માણસોની ધર્મ સભા ભરાઈ હતી અને ઈ સભામાં એક અબલા નારી રાજરાણી હતી, સતી હતી, ઈ દ્રૌપદીના ચીર ખેંચાતા હતા. વાહ વાહ. અને તમે જોઈ રહ્યા હતા આના જેવું કોઈ પાપ એક આર્ય નબળા સબળા નારીના જ્યારે ચીર દુર્યોધન ખેંચી રહ્યો હતો. દાદા, દુર્યોધન તો મૂર્ખો હતો, તમે તો જ્ઞાની હતા ને, તમારું છોરું હતો, પોતરો હતો, તમે રોકી શકતા હતા. ખબરદાર, દુર્યોધન જો દ્રૌપદીને હાથ અડાડ્યો છે તો ગેટ આઉટ, જતો રહે અહીંથી. પણ તમે પાપને જોઈ રહ્યા હતા. વાહ વાહ. નીચું જોઈ રહ્યા હતા તમે. આ ભરી સભામાં એક આર્ય નારીની ઇજ્જત લૂંટાતી હોય, વસ્ત્ર ખેંચાતા હોય, અને ઈ પાપ તમે જોયું છે, એનો તમે આ દંડ ભોગવી રહ્યા છો, આ પાપ ભોગવી રહ્યા છો. પાપ જોવું એ પાપે. સજનો, ક્યાંક પાપ થતું હોય તો કાંઈને રોકવાનો તમે પ્રયત્ન કરો. કોઈ આર્ય અબલા, કોઈ ગાય કપાતી હોય, કોઈ અબલા નારીની ઇજ્જત લૂંટાતી હોય તો તમે એને રોકવા સક્ષમ હો તો એ પાપને રોકો. અને જો તમારામાં એ પાપ રોકવાની ક્ષમતા ન હોય તો ત્યાંથી જતા રહો, ઊભા ઊભા જોયા ન રાખો, ત્યાંથી તમે ભાગી જાઓ. ખરી વાત. કાં રોકો ને કાં ભાગી જાઓ. વાહ વાહ. પાપને જોવું એ પણ પાપ છે. અને ક્યાંક ખોટું બોલવામાં પણ ધર્મ છે, સત્ય બોલવું જોઈએ. એક કસાઈ ગાયની પાછળ પડ્યો હતો ગાય કાપવા માટે. બે રસ્તા આવ્યા, ગાય આ રસ્તે દોડીને ભાગી, કસાઈ પાછળ હતો. આવીને એટલે કોઈક ભાઈ ઊભો હતો, એને પૂછ્યું ગાય કયે રસ્તે ગઈ, આ રસ્તે કે આ રસ્તે. ભાઈ ખોટું બોલ્યા, ગાય આ રસ્તે ગીતી તોય કે આ રસ્તે ગીએ. ગાયને બચાવવા હારું ક્યાંય ખોટું બોલવું પડે તો એ પાપ નથી, ધર્મ છે. વાહ વાહ. હા, સોમ કહે સમજીને ચાલો કોલ કરી આવ્યા તે તમે પાડો. આપણે કયો કોલ કરી આવ્યા છીએ? માતાના ગર્ભમાં હતા તઈ પરમાત્માને આપણે કોલ કર્યો છે. હે પ્રભુ, હું રાત દિવસ તારું રટણ કરીશ, મને આ તું મળમૂત્રમાંથી છોડાવ, બહુ જ દુઃખી છું આમાં. મન મુંદર તું ચેતન પ્રાણી, ગુરુ સાહેબ કી ખબર ન જાણી, જેણે જોગ બંધ લિયા તિસકા નામ તો ગડી ના લિયા. પરમારથના કીધો પ્રાણી, જેને આદે અમુલખ આપી, જતન કરી જઠરાગ્નિમાં રાખ્યો, ઉપર અંતર પછેડો રાખ્યો. અરે, માતાના ગર્ભમાં હતા ત્યાં જીવાત્મા પરમાત્માને પ્રાર્થના કરે છે. હે અમર આરાધી અવિનાશી, નખચટ રૂપ દિયા પ્રકાશી, નૈન વેન કા સૂર બનાયા, હાથ પણ સારી સુંદર લાયા. હે પ્રભુ, હે અમર આરાધી અવિનાશી, તે મને આ નખ દીધા, ચટ દીધા, રૂપ દીધું. વાહ વાહ. નખચટ રૂપ દિયા નાસી, નૈન વેન કા શૂન બનાયા, હાથ પાઉં સારી સુંદર લાયા. રચના રચી હૈ બહુ તેરી, કંચન કાયા બની હૈ મેરી. કંચન એટલે સોના જેવી હૈ પ્રભુ, તે મને કાયા આપી. પછી આ જીવાત્મા પરમાત્માને પ્રાર્થના કરે છે, નાથજી ઉગારો મોએ તો હરી ભજન નહીં ભૂલું તોય. અરે પ્રભુ, તમે મને આ મળમૂત્રમાંથી બારે કાઢો, હું રાત દિવસ તમારું રટણ કરીશ, હરી ભજન નહીં ભૂલું તોય, કરું ભક્તિ કરુણાથે, આવતી વેળામાં લેજો યુગારી. કૂડ કપટ હું કાંઈ નહીં કરું, ને શ્વાસે ઉશાસે સમરું સાઈ. અરે વાહ વાહ. હે પ્રભુ, હું કૂડ નહીં કરું, કપટ નહીં કરું, એક એક શ્વાસે એક એક તારું નામ લઈશ. 24 કલાકમાં 21,600 વખત આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ. વાહ વાહ. 1 કલાકમાં 900, 1 મિનિટમાં 15, અને
परमात्मा ने वो कॉल दीदो छे, एक श्वास पण तारा स्मरण वगर नहीं जवा दऊं, श्वासे उसासे समरू साई, घड़ी घड़ी का गुना हमारा प्रभु तमे छो बक्षण हारा, जो छूटू तो हरि गुण गाऊ ने फरी कदी गर्भवास नाऊ। आ जीवात्मा प्रार्थना करे छे परमात्मा ने माता ना गर्भ में, श्वासे उसासे समरू साई, घड़ी घड़ी का गुना हमारा प्रभु तमे छो बक्षण, जो छूटू तो हरिगुण गाऊ ने फरी कदी गर्भवास नाऊ। अरज सुनो मारा अंतर्यामी, हे प्रभु तमे बधाई नी अर्जी सुनो छो तो मारिए सुनो। अरे अरे, अरज सुनो मारा अंतर्यामी, संकट कापो सर्वना स्वामी। आ जीवात्मा नी परमात्मा ए प्रार्थना सांभळी अने जन्म दीधो, गई बुद्धि ने बाहर आया ने मुझ खबर क्या शू अही लाया। पछी मात पिता तो लाड लड़ावे, सगू सहोदर देखना आवे, नेत्र निरनी आवे, राम विना सब काम ज चाले। जब ही वरस भया दो चार, बालक खेल बना ही त्याई, जब ही वरस भया दस बार, वधे मान ने वधे अहंकार। मान मर्तबो वर्तो जाए, अभिमान वधतू जाए, जब ही वरस भया दस बार, वधे मान ने वधे अहंकार। पछी बरजो बन्नी अवस्था भारी, तब लाया एक सुंदर नारी। अरे। वनिता केरे संगे रेवे, ने हरी भजनता मुखे न केवे, हरि ने भजता आंसू आवे, ने सत्संग मा तो कदी न जावे, पेट भरे पशु समान, ने सुंदर भोग भोगवे अज्ञान। आ जीवात्मा नी प्रार्थना परमात्मा ए सांभळी, हरि भजन ना मुखे केवे, सत्संग मा तो कदी न जावे, अरे पेट भरे पशु समान, ने सुंदर भोग भोगवे अज्ञान। अलप तलप कर पर निंदा झूठे लोभे, लाग्या झूठा झूठी रची है जगत की बाजी, रंग पतंग में रहा है राजी, खूबज खेले खूबज खावे, सपना मा तो सदगुरु ना आवे, नेत्र निरन आवे, ने राम विना सब काम चाले। अले। जब ही वरस भया, जब ही साठ सित्तेर जब जब लागी, आशा तृष्णा तोय न भांगी, सित्तेर वर्ष नो डोसो थयो, हजी पचास वीघा थी ने हजी पच्चीस वीघा छोकरा ने बीजी वाड़ी लई दऊं, साठ सित्ते जब जब लगी, आशा तृष्णा तोय न भांगी, पड़े खड़े लाकड़ियों झाले, जोरी जोरी जब काया, तोय न मटी मन की माया। माया मदमा मूरख मोयो, रत्न पदार्थ सरखो, मनुष्य जन्म खोयो, धर्म राय के आगर आया, पूछे प्राणी कटे ही आया, पाप बुनका करो निकारा, नहीं पुण्य पाप अपारा। जीवात्मा धर्म राजा पासे गयो, शरीर त्रण प्रकार ना होय, बापू कैसे चार प्रकार ना होय, स्थूल शरीर, अत्यारे आपनु आ स्थूल शरीर छे, पछी सूक्ष्म शरीर अने कारण शरीर ने महाकारण शरीर। जारे जीवात्मा नो देह त्याग थाय एटले स्थूल शरीर यहाँ रहे, एनी आपणे विधि करिए, अने सूक्ष्म शरीर जाए। धर्म राय के आगळ आया, पूछे प्राणी कटे अही आया, धर्म राय ऑर्डर कर्यो चित्रगुप्त ने, आनो चोपड़ो तपासो, आपड़ा डाभा खबा ऊपर चित्रगुप्त रहे छे, ई आपड़ा दिवसना जे कई रात दिवसना कर्म करिए छे एनो नोंध राखे छे। धर्म राय के आगळ आया, पूछे प्राणी कटे अही आया, पाप भूनका करो निकारा, नहीं पुण्य पाप अपारा। अरे अरे, आनो पुण्य नो छाटो नथी, एकलो चोपड़ो पाप थी भरे हुए। धर्म राजा ऑर्डर करो, जमदोत इसको विलंब न कीजिए, लई प्राणी ने कुंड में दीजिए, नरक कुंड में नाखी दो, लई प्राणी ने कुंड में दीजिए, रोमे रोमे वीछी सरपज केड़े, नापाकी ने कोई न छेड़े, दिन एक में अवतार भया दस वीस, फरे बंत ने फरे भविष, रूपक के उपकारी भाई, मारी शरणे आवशे एने लेवू उगारी, प्रीतम दासनिया गर्भ चेतामणी, सांभळे सुणे श्री हरि। माता ना गर्भ चेतम गर्भनी आ जीवात्मा नी हालत छे,
કોલ કરી આવ્યા તે તમે પાડો, આપણે પરમાત્માને કોલ કરી આવ્યા હતા, રાત દિવસ તારું રટણ કરીશ, અને એ કોલ જ્યારે આપણે પાડતા નથી ત્યારે પરમાત્માને હસવું આવે છે. વાહ વાહ. પછી કયો વાર આવ્યો? મંગળ કે તમે મૂકી દો માયા, આ તો છે વા દળકી છાયા, ક્ષણ એકમાં એ જાશે સરકી, એને કોઈ ન જાણે તરકી, ક્ષણ બંગુ કાચી કાયા, ને મંગળ કે તમે મૂકી દો માયા. અરે અરે. પછી બુધ કહે તમે માગી લો બોધ, મરવા પહેલા કરી લો શોક, ગઈ પલ પાછી ના આવે હાથ, ઈ તો અનુભવની છે વાત, ત્યાગી જાઉં પડશે સર્વ, ને બુધ કહે તમે માગી લ્યો બોધ. પછે ગુરુ કહે તમે મૂકી દો ગર્વ, માનવ મળ્યું છે ઈ ઉત્તમ પર્વ. વાહ વાહ. નરદેવો જામે છે કેવો, દાવ મળ્યો છે ઉત્તમ તેવો, ત્યાગી જાઉં પડશે સર્વે, ને ગુરુ કહે તમે મૂકી દો ગર્વ. પછી શુક્ર કહે કરો સદગુરુની સેવા, શુક્ર કહે કરો સદગુરુની સેવા, કૃપા કરી ગુરુ અમૃત પાસે, ને જન્મ મરણના જોખમ જાશે. અરે. મનમાં જાણો ભાગવત જેવા, ને શુક્ર કહે તમે કરો સદગુરુની સેવા. વાહ વાહ. શનિ કહે સેસો ના કરવો, ગુરુનો બોધ હૃદયમાં ધરવો, ત્યાગી જાઉં પડશે સર્વ, હે વચન પાલન કરશો જ્યારે, અવિનાશી પદ તો મળશે ત્યારે, જો ચાહો ભવસાગર તરવા, શનિ કહે સેસા ન કરવા. પછી રવિ કહે જાચો ને બુટ્ટી, માયા બંધન જાશે છૂટી, વાહ વાહ. ઈતવારની છે કહાની એવી, પ્રવૃત્તિને મૂકી દેવી, જન્મ મરણની જાશે છૂટી, ને રવિ કહે તમે જાચો ને બુટ્ટી. અરે અરે. સાત વાર સમજીને ગાયા, ધારણ કરશે તે નર દાયા, અર્થી ને અધિકારી હશે તેને હૃદયમાં ધરશે. બહુ દાસ ગરીબની આ કાચી કાયા, ને સાત વાર સમજીને ગાયા. ધન્યવાદ માતાજી, તમને માતાજી આરું તાજી ઉપાડો પેલા, મને હંભાર દીધું બધું. આપણે ઓલો તિથિનો બોધ, આ વારનો બોધ, પછી હવે મહિનાઓનો બોધ એ આપણા સદગુરુ દીધું હોય, હોય કાર્તક માગસર પણ કાર્તક એ કર્મ નિવારણ કહું તે માટે આવ્યો છે, લક ચોરાશી વાળ યાણી માટે, તું જન્મ મરણ અવતાર બહુ અવતર્યો, તોય ના આવ્યો પંથનો પાર ફેરા બહુ ફર્યો, તારો જન્મ અવસ્થા જાય જીવ અભાગી, તારું આયુષ્ય ઓછું થાય જોને જાગી, તે ભજન ઉપર ભાવ કોઈ નંદ કીધો, તે સંત સમાગમ લાવો કઈ ન કીધો, તને રામ નામનો રંગ અંગન લાગ્યો, તે નવ સપનામાં દાસ સત્સંગ કહાવ્યો, તે અવનીમાં અવતાર એળે ખોયો, કહે સદગુરુ ચિત્ત તે મનુષ્ય જન્મ ખોયો. માગસરે મૂરખ ચેત હિંમત રાખી, તારો અવસર જાય અચેત જોને જાગી, તારા પંડમાં કર્યો પ્રવેશ જરા દુઃખ લાવી, તારા કાળા તજીને કેશ માથે સફેદી આવી, આજકાલ તો હું પછી શું ડાઈ કરાવી દે, તારા કાળા તજીને કેશ સફેદી આવી, તારા ગળે નેણ નાસિક લાઠી કર્મ, તારું બોલ્યું ન માને વેણ ગણે નહીં કોઈ તને ઘરમાં, તારે ઘર તકી નવલો ને નવતમ નારી, ઈ પણ તને તજવા બેઠી રે વિસારી, તારો બોલતા ફગત છે બોલ સુણે નહીં કોઈ કાને, તારો બોલતા ફગે છે બોલ સુણે નહીં કોઈ કાને, તું હવે કરી લે હેત હરિની સાથે, કઈ પ્રીતમ ચિત્તમાં ચેત તો હરિને આવે ધાતે.
પોસે ઓસળ એક અંગન લાગે ઉપાય કરે અનેક તો ઉપાય ને ભાંગે તારે વિશે થયું વિપરીત ભીતર ભેદ્યું તોય પિયા વધારી પ્રીત મૂળ ન છેદ્યું તને જે જોઈ આવે તે જોઈ ઔષધ આવે એવો વૈદ મળ્યો નહીં કે કોઈ તારા રોગ ને કાપે અરે તારું સૂળ સમૂળનું જાય વેદના વર્તે જેમ રસ પાય વેદના વર્તે જેમ પીએ તેમ રસ પાય અમૃતની વર્ષે કહે પ્રીતમ ચિત્તમાં તે તો હરીને આવે દાતે આ બધા ઉપદેશ છે વાર મહિના કક્કા કર સદગરુનો સંગ તો જ હૃદય કમળમાં લાગે રંગ અંતરમાં અજવાળું થાય ને માયા મનથી દૂર પડાય લિંગ વાસ ના હોય પંકે કક્કા કર સદગરુનો સંગ વાહ વાહ કક્કા ખરે ખરી છે વાત શ્રી મુખે કઈ સાક્ષાત જ્ઞાની મોની જોગી જતી ગુરુ કૃપાવન સિદ્ધિ નથી જન્મ મરણની તો મટશે ગાત કે કક્કા ખરે ખરી છે વાત ગગ્ગા ગુરુની સેવા કરો પર નિંદા ને પરદન પર હરો પ્રપંતે પડશે ઠામ સાચે રાતે સીતારામ એ શીખામાં ચિત્તમાં ધરો ને ગગ્ગા ગુરુની ગગ્ગા ઘણું કહે શું થાય ભવતરવાનો આ છે ઉપાય સમજીને તો સંશય ટાળવા બ્રહ્મા અંતર હરીને ભાળવા જોતા જીવ દશા તે ગાય ને ગગ્ગા ઘણું કહે શું થાય હા ઓલો અંગ આવે ને એનો ન આવે રહ્યો નંદના નિર્મળ તેની દશા જેને હૃદયે હરી વસ્યા પોતાના અવગુણ હણે પરના દોષ હૃદયે ન ધરે વાહ વાહ શાસ્ત્ર કે છે કોઈ ના દોષ ને જુઓ નહીં બસ તમે તમારી ભક્તિમાં મસ્ત રહો અરે અરે કોઈ ના દોષ ને જુઓ નહીં એક વખત કૃષ્ણ ભગવાને દુર્યોધન ને એમ કીધું જા હસ્તિનાપુર ની અંદર સારા માણસો નો નોંધ કરી આવ હસ્તિનાપુરમાં સારા માણસો કેટલા હે દુર્યોધન આખું હસ્તિનાપુર ફર્યો આ તમારું દુશ્મન આ મારું દુશ્મન આને મારું આ ખરાબ કર્યું આને આ એકે એને સારો મળ્યો નહીં ભગવાનને કહે છે પ્રભુ કોઈ હખર નથી હું એકલો જ હખર હું વાહ વાહ જગત બધું ખરાબ છે ધર્મરાજાને કીધું જાઓ હસ્તિનાપુરની અંદર ખરાબ માણસોનો નોંધ કરી આવો ખરાબ માણસો કેટલા એ ધર્મરાજા કે આ તો મારો ભાઈ છે આનો મારો મિત્ર છે આને આ સારું કર્યું અને એને એકે ખરાબ ના જડ્યો ભગવાનને કહે છે બુરા દેખન મય ચલા બુરા ન મિલ્યા કોઈ જાકે ભીતર અપના ખોજીએ તો મુજસે બુરા ન કોઈ બુરો જોવા જડ્યો પણ મને એકે બુરો મળ્યો નહીં જો જાતને ખોજીએ તો મારા પોતાના દોષ ને જુઓ જુઓ આપણે કોકને કહીએ ને ઓ ખોટાડો માં જાય રહ્યો ઓ લુચ્ચો માં જાય રહ્યો એ દોષ કેરી અંગુલી ચિંતતા ને ખૂબ કરજે વિચાર બાકી ત્રણ તુજ તરફ વળે તેને કેમ વિસાર સમજણ ના પડી પડી કોક હા તો એનો જવાબ એમ દેવાય તમે કોઈકને દોષની અંગુલી ચીંધો તો આ ત્રણ અંગુલી કેરી કે તું જ ખરાબો હું તો એક કેરી પણ આ ત્રણ તારા તરફ વળેરી દોષ કેરી અંગુલી ચીંધતા ખૂબ કરજે વિચાર બાકી ત્રણ તું જ તરફ વળે તેને કેમ વિચાર તો નંદના નિર્મળ તેની દશા જેને હૃદયે હરી વસ્યા પોતાના અવગુણ હણે ને પરના દોષ તો હૃદયે નજરે દોષ ન દેખે કોઈના કસા કે નંદના નિર્મળ તેની દશા ચચ્ચા ચિતમાં ચેતી લે માથે મરણ તણો છે ભે કાયા ઉપર તાકે છે કાલ ને મોહ પાર દિયે માંડી જાળ હરી રાખે તેમ રહે ને ચચ્ચા ચિતમાં ચેતી લે અરે છચ્છા છે માયા ગુણવઈ બળવંતી પણ દિશે નહીં દાનવ માનવ ને દેવતા સૌએ આધીન થઈને સેવતા પણ હરિજન હરિજન આગે હારી ગઈ સંતો આગળ હારી ગઈ હરિજન આગે હારી ગઈ ને છચ્છા છે માયા ગુણવઈ જજ્જા વિલ્લા જાણે ભેદ માયા પ્રપંચ વિધિ નિધે તે માયાનું તજવું મન ને માયાપતિ ભજવા ભગવાન અંતરમાં ઉપજે નિર્વેદ ને જજ્જા વિલ્લા જાણે ભેદ આ બધો ઉપદેશ છે આપણા હૃદયમાં ધારણ કરવાનો અરે અરે એક ગામની અંદર ત્રણ મિત્રો રહેતા હતા
આ ત્રણ મિત્રોની આર્થિક પરિસ્થિતિ બહુ જ ગરીબ હતી. ત્રણે વિચાર કર્યો કે ચાલો આપણે મુંબઈ જેવા શહેરમાં કમાવા જઈએ. ત્રણે મિત્રો મુંબઈ કમાવા ગયા. એક વર્ષ બે વર્ષમાં સારી કમાણી કરી. પછી ત્રણેય મિત્રે વિચાર કર્યો કે ચાલો હવે આપણે આપણા ગામડે જઈએ, આપણે હવે અંગિયા જઈએ, હવે આપણે કમાઈ તો લીધું હોય, ઘરે બૈરા છોકરાઓને મળી આવીએ. બે વર્ષ થઈ ગયા, આ 50-60 વર્ષ પહેલાંની વાત છે. તો ત્રણેય મિત્રોએ પછી મુંબઈથી રેલવેમાં સુરત આવ્યા. અરે અરે. અને સાંજ પડી એટલે વાહન વ્યવહાર બંધ થઈ ગયો. પછી કે હવે આવતીકાલે રેલવે ઉપડશે. તો અહીંયા આ ત્રણેય મિત્રોએ વિચાર કર્યો કે હવે આપણે અહીંયા સુરતમાં કે ને ત્યાં રાત રહેશું. હા, આપણા ગામની એક દીકરી છે, આપણી હગી બહુ નથી પણ ગામની દીકરી આપણી બહુ જ ગણાય ને, હાલો એને ઘરે જઈએ, આજની રાત રોકાઈએ અને સવારે આપણે પાછા રેલવેમાં બેસીને ભુજ પહોંચી જશું. એ બાઈને ઘરે ગયા, ઘરવાળા અરબસ્તાન ગયા હતા કમાવા. બાળને ટકોરા માર્યા, બાઈએ દરવાજો ખોલ્યો. ઓહો હો, મારા ગામના ભાઈ મારે ઘરે આયા. બાઈ અનહદ રાજી થઈ. મારા હગા ભાઈ તો કાયમ પહેલી લઈને આવે, વાર તહેવારે આવે, પણ આ મારા ગામના ભાઈ મારે ઘરે ક્યાંથી? બાઈ અનહદ રાજી થઈ. એમ કહેવાય છે કે ગામનો કોઈ કૂતરું આવે ને તોય બાઈ રોટલું દે, મારા બાપના ગામનું આ કૂતરું હે આ, એટલી રાજી થાય. ગામનો મેઘવાળ કોઈ હરિજન આવે તો એને જમાડે, મારા બાપના ગામનો આ ભાઈ આવ્યો છે. આ 50-60 વર્ષ પહેલા આવા ભાવ હતા. દેશ પરદેશમાં રહેતા, મોં મિલાપ બહુ થતા નહીં, ટેલિફોનો હતા નહીં, કાગળ આવે 5 પૈસાનું પોસ્ટકાર્ડ હતું. મેં ઘણા બધા પોસ્ટકાર્ડો લખ્યા, આજે હાચવીને પડ્યા. પોસ્ટકાર્ડ આવે તો પણ બાઈ બુક્યું દે, આ મારા માવતરના ઘરેથી આ પોસ્ટ કાગળ આવ્યો હોય. આ બાઈને અનહદ ભાવ થયો, મારા ગામના ત્રણ મિત્રો આયા, વાહ વાહ. આસન ઉપર બેસાડ્યા અને બાઈ હરખમાં ને હરખમાં લાપસી રાંધી, શીરો રાંધ્યો, ઘી ગચ જેવું નાખી અને હુંવાળી હુંવાળી લાપસી રાંધી. લાપસી રાંધી તૈયાર કરીને ત્રણેય ભાઈને કે ભાઈ હાથ પગ ધોઈ લો અને બેસો જમવા. ત્રણેય ભાઈને થાળી વાટકા મૂક્યા. બાઈ હરખમાં ને હરખમાં પીરસવા આવી. ત્રાંસણીમાં શીરો જેટલો હતો એટલો ત્રાંસણીમાં લઈ આવી અને આમ ચમચેથી ના દે પણ આમ હરકાવીને આમ દીધો. લીસો ઘીવાળો શીરો હતો તે હફડાક લઈને બધો પહેલાની થાળીમાં પડી ગયો. અને પેલો ભાઈ હશે કોક મારા જેવો, બસ ભાઈ બીજો માં લઈ આવજે, માપો માપ આવી ગયો, હવે મને નહીં ખબર, હવે બીજો માલી આવજે, એટલો ગળો થઈ ગયો. મારો કાલે ગુરુવાર હતો. આ કેરો બીજો માલી આવજો, બીજો હોય તો લઈ આવું ને. બાઈ નથી ઘરમાં જતી, પાછી ત્યાં જ ઊભી એ કે આ કદાચ ભાઈ એમ કે થોડોક શીરો બાઈ કાઢી લે, પણ આ તો હાથ આડા દઈને કે બીજો માલી, હજી ઉપરથી એમ કેરો બીજો માલી આવજો. કે હવે આ બે ભાઈને શું પીરું? બાઈને ધર્મ સંકટ થયું. બાઈ નથી ઘરમાં જતી, ત્યાં ઊભી એ. હવે બાજુમાં બે જે ભાઈ હતા, આ હીરાભાઈ જેવા ને મનુભાઈ જેવા સમજ્યું, એકદમ વિવેકી ને ડાયા. એને મનમાં વિચાર કર્યો, રખે ઘરમાં બીજો શીરો હશે નહીં, નકોતા બાઈ ધોડતીને લઈ આવે. આ જજ થઈને અહીંયા ઊભી રહી ગઈ, એકદમ જજકાઈને, નથી ઘરમાં જતી ને આ આપું વાળો પીટ્યો હાથ આડા દઈને બેઠો, બીજો મળી આવજો. હવે શું કરવું? કે ઓલા બે ભાઈ એમ કહેરા, એ એ એ બોન એક અમારી વાત સાંભળશો? હા ભાઈ બોલો બોલો. જુઓ અમારી શીરાની બાધા હે, અમે બે ભાઈ શીરો નથી ખાતા, ઘીની બાધા હે ને એટલે અમે શીરો નથી ખાતા,
ઘરમાં બીજું ટાઢું શીરું કાંઈ હોય ને તો લઈ આવો. બાઈ કે હારું થયું આ બે ભાઈની બાધા નીકળી. બીજું ઘરમાં ખીચડી હોય, રોટલી હોય, કઢી જે હોય તમે લઈ આવો. બાઈ દોડતી ને ઘી ઘરમાં ખીચડી હતી, રોટલી હતી, બધું પીર્યું અને ત્રણેય ભાઈ જમી લીધું. ઓલ્યો બધો શીરો હફડાક કરી ગયો. ત્રણેય ભાઈ જમી અને વળી પાછા પલંગ ઉપર બેઠા. એ બાઈ ઘરમાં એ તે વાસણ કુસણ ઘસેરી. તઈએ ઓલો જે શીરો બધો હફડાક કરી ગયો હતો એ આ બે ભાઈને પૂછે રહ્યો, ભાઈ તમે શીરાની બાધા ક્યારથી રાખી? તારી થાળીમાં શીરો પડી ગયો ત્યારથી. પહેલા નહોતી, આ તો તાત્કાલિક બાધા લેવી પડી. વાહ વાહ. તો સદગુરુ દે તો જુઓ આ કથાનો સાર શું છે. આપણા સદગુરુદેવે શું કીધું એ, સર્વ સાધનામાં મુખ્ય વિવેક એનાથી ટળે, જે તકી ટળે અજ્ઞાન અનેક. સર્વ સાધનામાં મુખ્ય વિવેક છે. ક્યાંક બારે જઈ તો વિવેક રાખીએ. ભારતમાંથી ત્રણ મિત્રો અમેરિકા દેશમાં કમાવા ગયા. અરે અરે, ત્રણેય મિત્રો જુદી જુદી જગ્યાએ રહે, દરે ત્રણેય મિત્રો જુદી જુદી જગ્યાએ નોકરી કરે. એકાદુક વર્ષ થયું સારી સંપત્તિ કમાણા. ત્રણેય મિત્રોએ વિચાર કર્યો કે આપણે પૈસો તો સારો કમાણા, પણ આપણે જુદી જુદી જગ્યાએ રહીએ છીએ. એ જો એક જગ્યાએ રહીએ તો સવાર સાંજ આપણે ભેગા રહી શકીએ. પરિવાર સાથે કોઈ ભજન કીર્તન કરવા હોય, કોઈ રાણ કરવી હોય, તો આપણે ત્રણેય મિત્રો એક જગ્યાએ રહીએ એવો વિચાર ત્રણેય મિત્રોને આવ્યો. અરે અરે, અમેરિકા દેશના શિકાગો શહેરમાં એક 80 માળનું બિલ્ડિંગ હતું. એમાં 30મે માળે એમને ફ્લેટ મળ્યો એક ભાડાનો, 30મે માળે. વાહ વાહ. અને આ ત્રણેય મિત્રો 30મે માળે શાંતિથી રહેવા લાગ્યા. દિવસના નોકરીએ જાય, સાંજે ત્રણેય મિત્રો ભેગા જમે, ત્રણેય મિત્રો આનંદ મંગલ કરે, ભજન કીર્તન કરે, કદી ગુરુવારની પૂજા પણ ભરે ઉમાં. હવે એક રવિવારનો દિવસ હતો, રજાનો દિવસ, કોઈ કહેતા કોઈ કામ નહીં. ત્રણેય મિત્રે વિચાર કર્યો, ચાલો આપણે આજ ફરવા જઈ. ગાડી લીધી હતી ત્રણેય મિત્રોએ. ત્રણેય મિત્રો ગાડીમાં બેસીને અમેરિકા શહેરમાં ફરવા ગયા. વાહ વાહ. આખો દિવસ ખૂબ ફર્યા, બાગ બગીચાઓમાં, હોટલોમાં ભોજન કર્યું. ફરી ફરીને સાંજ પડી એટલે એકદમ થાકી ગયા, થાકીને લોથપોથ થઈ ગયા. વળી ત્રણેય મિત્રે વિચાર કર્યો કે ચાલો આપણે પિક્ચર જોવા જઈએ તો આપણો આ થાક ઉતરી જાય ને મગજ ફ્રેશ થઈ જાય. અરે અરે, રાત્રે 9 થી 12 માં પિક્ચરની ટિકિટ લીધી. સોલે પિક્ચર જોવા ગયા, ગબ્બર સિંહ વાળું. અરે અરે, ત્રણેય મિત્રો પિક્ચર જોયું. 12:30 વાગે 100 છૂટ્યો, એકદમ થાકી ગયા. પિક્ચરથી કંઈ જોઈએ એટલી વાર મજા આવે, પછી આપણને મન બધું બેચેન થઈ જાય, થાકોરો બહુ લાગે. આખો દિવસ ફર્યા હતા, વધારામાં પિક્ચર જોયું, બપોરે આરામ નહોતો મળ્યો. રાત્રે 12:30 વાગે છૂટ્યા, પાછી ગાડીમાં બેસીને 1:30-2 વાગે અહીંયા પોતાના ઘરે આવ્યા. વાહ વાહ, એકદમ થાકી ગયા. હવે જલ્દી હોઈ જઈએ, જલ્દી ફ્લેટમાં જઈને સીધા હોઈ જઈએ. ત્રણેય મિત્રોએ ઓલા લિફ્ટ મેન, ઓલી શું કહેવાય એને, લિફ્ટ વાળાને જગાડ્યો, ભાઈ લિફ્ટ ચાલુ કર. આજ બપોર પછી લિફ્ટ બગડી ગઈ છે, ચાલુ નથી થતી. અરે આ હા હા, 30મે માળ ચડવાનું, લિફ્ટ બગડેલી. ત્રણ મિત્રો વિચાર કરે, હવે શું કરશું, એકદમ થાકી ગયા અને 30મે માળે તો કેમ પહોંચાશે. હા, 30મે માળે ચડવાનું આવ્યું, લિફ્ટ બગડેલી હતી.
ત્રણે મિત્રોએ વિચાર કર્યો ગમે તેમ કરીને ચડવું તો પડશે જ, નહીં ચડીએ તો સુવા નહીં મળે. ત્રણે મિત્રોએ વિચાર કર્યો કે આપણે એક કામ કરીએ, 10 મજલા ચાલે એટલી એક મિત્રને વાર્તા કહેવાની. વાર્તાનો રસ એવો હોય કે સાંભળવામાં મન તલ્લીન થઈ જાય અને મજલા કપાતા જાય. 10 મજલા કપાય ત્યાં સુધી તને વાર્તા કહેવાની, 10 મજલા કપાય ત્યાં સુધી તને ને 10 મજલા તને. ત્રણેય મિત્રોએ 10-10 મજલા કપાય એવી વાર્તા કહેવાનું નક્કી કર્યું. પહેલે મિત્રએ વાર્તા શરૂ કરી. વાર્તાનો રસ એવો હતો, ઓલ્યા સાંભળતા જાય ને પગથિયાં ચડતા જાય, સાંભળતા જાય. 10 ને બદલે 14 માળ કપાઈ ગયા. ઓલ્યા બધા ખુશ થયા, વાહ વાહ કે 10 ને બદલે 14 માળ. હવે બીજા મિત્રને કહે હવે તું વાર્તા માંડ. બીજે મિત્રે એવો વિચાર કર્યો કે આને 14 મજલા સુધી વાર્તા એવી કરી લાંબી ચોટી, હું એવી વાર્તા કરું કે 14 ને બદલે 15 મજલા કપાઈ જાય. કે એમ કરીને ઓલે એવી લાંબી ચોડી વાર્તા મૂકી, હાવકારો દેતા જાય, મજલા કપાતા, તે ખરેખર 15 માળ કપાઈ ગયા. કેટલા રહ્યા? 29, 1 માળ રહ્યો. ઓને 14 કપ્યા અને 15 વાર્તા હાલી, 29 માળ કપાઈ ગયા. હવે કેટલો રહ્યો 30મે માળે? 1 મજલો કાપવાનો રહ્યો. ત્યાં ઓલા બે મિત્રો કહે રહ્યા, જો ભાઈ હવે લાંબી ચોડી વાર્તા ના કરતો, હવે 1 જ માળ કાપવાનો હોય અને લાંબી ચોડી જો વાર્તા તું કરીશ તો હવે માથે હુવા નહીં મળે પાછું. હવે તો એકદમ થાકી જાય, 2:30 વાગવા આવ્યા, 3 વાગવા આવ્યા, હવે તો જતો હાથે આંખું ઘેરાયું ને જતા હાથે પથારીમાં પડી જઈએ. તું વાર્તા હવે આવ ટૂંકીને ટચ કરજે. બોલ્યો કે હું ટૂંકીને ટચ કરીશ, 1 માળની 1/2 માળ જેટલી જ વાર્તા કરીશ. હવે જલ્દી કે, જલ્દી કે, થોડાક જ પગથિયાં રહ્યા, જલ્દી કે. મારી વાર્તા એ છે, જુઓ હવે આ દરવાજો આવવાની તૈયારી છે આપણો માલ. મારી વાર્તા એ છે કે આપણા રૂમની ચાવી હું ગાડીમાં ભૂલી ગયો છું. મારી ટૂંકી જ વાર્તા આટલી છે. હવે કોણ લેવા જાય પાછો? લેવા ના જાય તો હુવા ના ચડે. જુઓ આ વાર્તાનો અર્થ ઈ છે, સખી પિયું મનાવા કાજ, ચાલો જઈએ મારા રૂઠેલા રામને આજ મનાવી લઈએ. તમે ગુરુ મંત્રની કૂંચી લેજો સંગાથે રે. ગુરુ મંત્રની કૂંચી રાખજો, મજલા સ્વર ત્યાં કને કૂંચી કામ લાગશે. સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ.